વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ચોખાના લોટના લાડુ. આજે આપણે ચોખાના લોટના લાડુ બનાવવાના છે, તો એના માટે આપણે અહીંયા એક વાટકી ભરીને ચોખાનો લોટ, જે ઝીણો હોય છે એ દળેલો ઝીણો ચોખાનો લોટ લીધો છે, અને અહીંયા સવાઈ ખાંડ લીધી છે. એક વાટકીને માથે થોડી ખાંડ લીધેલી છે, એ દળેલી ખાંડ લીધેલી છે. જે પ્રમાણે તમારા ઘરની અંદર ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે ખાંડ લેવાની. તમે સવાઈ પણ લઈ શકો અને દોઢું, એટલે કે એક વાટકીને માથે અડધી વાટકી પણ તમે લઈ શકો. અહીંયા કોઈ પણ માપ લઈ શકો, તમે વાટકું વાટકી કે કપનો માપ લઈ શકો છો. અને ચારથી પાંચ ચમચી અહીંયા ઘી લીધેલું છે, અને બે ચમચી અહીંયા આપણે મલાઈ લીધેલી છે, અને અહીંયા ડ્રાય ફ્રૂટ લીધેલા છે. તો ચાલો આપણે ચોખાના લોટના લાડુ બનાવવાની શરૂઆત કરશું. ગેસ ચાલુ કરી અને આપણે પેન રાખી દીધી છે, અને ગેસ એકદમ આપણે ધીમો રાખ્યો છે, અને લોટ આપણે જે ચોખાનો લીધેલો એ અહીંયા આપણે ઉમેરી દઈશું. એની અંદર જે આપણે બે ચમચી જેટલી મલાઈ લીધેલી એ આપણે ઉમેરી દઈશું. અહીંયા આપણે ઉપરથી મલાઈ ઉમેરીએ છીએ આ મલાઈને, અને એક ચમચી ઘીનો ધાબો દઈને 5-10 મિનિટ તમે રાખી શકો, અને પછી પણ આ લોટને આપણે શેકી શકીએ. એક ચમચી જેટલું ઘી ઉમેરી અને લોટને એકદમ ગેસ આપણે ધીમો જ રાખેલો છે, અને આ લોટને આપણે શેકવાનો છે. સાવ ધીમો ગેસ રાખીને આપણે બસ આ બધું મિક્સ થઈ જાય અને ધીમે ધીમે બધું આપણે શેકી લેવાનું. એક આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ગેસ સાવ ધીમો જ રાખવાનો, સાવ અહીંયા ધીમા ગેસ ઉપર જ આપણે આ લોટને શેકવાનો, કારણ કે આ લોટ બળી જાય તો એનો સ્વાદ સારો ન આવે. એટલે એકદમ ધીમા ગેસ ઉપર જ આને શેકવાનો, એ વાત ખાસ આપણે ધ્યાન રાખવાની. આપણે 7 મિનિટ થઈ ગઈ છે અને લોટ શેકાઈ ગયો છે, મસ્ત એવી ખુશ્બુ આવે છે આપણા લોટની અંદરથી શેકાય છે. તો અહીંયા આપણે જે દળેલી ખાંડ લીધેલી એ અહીંયા આપણે ઉમેરી દઈશું. બધી આપણે અહીંયા ઉમેરી દઈશું. ગેસ આપણો અહીંયા ધીમો જ રાખેલો છે, અને એકદમ મસ્ત એવું આપણે ખાંડને મિક્સ કરી લેવાની છે. હવે આપણે અહીંયા ઘી ઉમેરશું. પહેલાં એકદમ આપણે ખાંડ મિક્સ કરી લઈશું, પછી આપણે આમાં ઘી ઉમેરશું. લોટ સાથે ખાંડ એકદમ મિક્સ થઈ જવી જોઈએ. જો તમારા ઘરની અંદર ગળ્યું ખવાતું હોય તો તમે એક વાટકીની સામે 1.5 વાટકી તમે ખાંડ દળેલી લઈ શકો. આપણે આજ ચોખાના લોટના લાડુ બનાવીએ છીએ. આજ ચોખાના લોટની અંદરથી જે આપણે રાંદલ માતા તેડીએ ત્યારે એની કુલેર પણ બનાવવામાં આવે છે, પણ જ્યારે આપણે કુલેર બનાવીએ છીએ ત્યારે આ લોટ આપણે શેકતા નથી. એમ જ લોટની અંદર ઘી અને દળેલી ખાંડ આપણે ઉમેરી અને એના આપણે લાડુ બનાવી અને આપણે રાંદલમાને ધરીએ છીએ. તો એ મારી ફેવરિટ એવી આ પ્રસાદી છે. હવે અહીંયા આપણે ઘી ઉમેરશું. આ બધું સરસ લોટ અને ઘી અને ખાંડ બધું એકદમ મસ્ત એવું મિક્સ થઈ જવું જોઈએ. અને તમારે લાડુ ન વળે તો થોડું પછી પણ ઘી તમે ઉમેરી શકો છો. આપણે ડ્રાય ફ્રૂટ લીધેલા એ આપણે મિક્સ કરી દઈશું. અને હવે આપણે આ બધું સરસ તૈયાર થઈ ગયું છે, તો હવે આને આમ 5-10 મિનિટ આને રહેવા દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અહીંયા આપણા
આને ઠંડુ થવા દેશું, આમ નામ ઠંડુ થવા દેશું 5 મિનિટ, પછી આપણે એના લાડુ તૈયાર કરીશું. અહીંયા આપણે હવે 5 મિનિટ થઈ ગઈ છે તો બીજા વાસણની અંદર આપણે લઈ લઈશું, અહીંયા ગરમ જ છે તો ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એના લાડુ વાળી લઈશું. આવી રીતે લાડુ વળે એ રીતે હોવું જોઈએ. અહીંયા આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરશું, ગરમ જ છે ત્યાં આમાં મિક્સ થઈ જશે. જે પ્રમાણે આપણે લાડુ વાળવો હોય એ પ્રમાણે આમાં એકદમ આમ પ્રેસ કરી અને આપણે લાડુ વાળી લેવાના. લાડુ ન વળે તો તમારે થોડું ઘી ઉમેરવાનું. આવી જ રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા ચોખાના લોટના લાડુ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.